जन आशीर्वाद यात्रा ने लईने सूरत मां राज्ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે જન આશીર્વાદ યાત્રાને મળતા સમર્થન વિશે વાતો કરી હતી. નવા સોંપાયેલા મંત્રાલયને લઈને તેમણે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરી હતી. સાથે તેમણે રેલવે મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલય આગામી દિવસોમાં કેટલાક મહત્વના નિર્ણય લેશે તે વિશે પણ વાત કરી હતી. રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વર્ષોથી એન્ટી ડમ્પિંગનો પ્રશ્ન ટેક્સટાઇલ ઉદ્યોગને સતાવી રહ્યો છે, જેની વારંવારની રજૂઆત બાદ આખરે સારો નિર્ણય લેવાયો છે. સુરત રેલવે સ્ટેશન, ઉધના રેલવે સ્ટેશન સહિત જે મુદ્દાઓ છે તેને લઈને આગામી દિવસોમાં કામગીરી થશે. સુરત અને મહુવાની જે ટ્રેન છે હવે સપ્તાહના તમામ દિવસોમાં દોડશે, જેનાથી સુરત અને મહુવા તરફ જતા મોટી સંખ્યામાં સુરતમાં રહેતા પેસેન્જરો છે તેમને રાહત થશે. ઘણા વર્ષોથી આ માંગને સુરત શહેરથી રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી હતી, જેને આખરે સ્વીકારવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે સુરતમાંથી રેલવેને જે આવક મળી રહી છે તે આવક યોગ્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા સુરત તેમજ ગુજરાતના રેલવે સ્ટેશનોને વિકાસ કરવા માટે આપી રહી છે. મહારાષ્ટ્ર કરતાં પણ વધુ રૂપિયા સુરત તેમજ રાજ્યના રેલવે સ્ટેશનોને વિકાસ માટે તેમજ યાત્રીઓને વધુ સુવિધા આપવા માટે આપવામાં આવી રહ્યા છે. સંપર્ક ક્રાંતિ હવેથી સુરત શહેરને મળવા જઈ રહી છે. વલસાડથી આબુ સુધી ટ્રેન પહોંચે તે માટેની વ્યવસ્થા થાય તે દિશામાં કામ કરી રહ્યા છીએ. નવસારીનું દાંડી સ્થળ ઐતિહાસિક રીતે મહત્વનું છે, ત્યારે તમામ લોકોને ત્યાં સુધી પહોંચાડવામાં આવે રેલવે મારફતે સરળતાથી રહે તેવું પણ આયોજન કરી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે સંસદમાં એક વિઘ્નો વચ્ચે પણ કેન્દ્ર સરકાર 22 જેટલા બિલને પસાર કરવામાં સફળ રહી છે. વિપક્ષ દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચાને મહત્વ આપ્યા વગર ખોટા મુદ્દાઓને મીડિયા સમક્ષ લઈ જઈને માત્ર ખોટા આક્ષેપો કરી રહી છે. અગત્યના મુદ્દાઓને લઈને સંસદમાં ચર્ચા કરવી જોઈએ તેમાં વિભાગ નિષ્ફળ રહ્યું છે. નમસ્કાર, સૌને મળીને ખૂબ આનંદ થાય છે. તમારા માધ્યમથી ગુજરાતની જનતા અને દેશની જનતા થકી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરું છું. એમની સાથેની નેતૃત્વવાળી ટીમની અંદર 7 જુલાઈએ જ્યારે મને 2 મંત્રાલયનો પદભાર સંભાળવા મળ્યો, ત્યાર પછી 19 જુલાઈથી શરૂ થતા સત્રની અંદર એમના દ્વારા ખૂબ સરસ મારો પરિચય થાય એવી અપેક્ષા હતી. પણ વિરોધ પક્ષ અને કોંગ્રેસ દ્વારા જે વરવા દ્રશ્યો ઉત્પન્ન થયા, જે જિંદગીમાં અમે ક્યારેય જોયા નથી 3 સંસદોએ, અને જે રીતે અમારા સૌનું સપનું જે નવા મંત્રીઓ હતા તેનું તૂટી ગયું અને જનસંપર્ક યાત્રા એટલે જન આશીર્વાદના નામે અમે લોકો સુધી પહોંચ્યા અને લોકો સુધી જઈને આજે એક સાથે ભારત દેશની અંદર 43 મંત્રીઓ પોતપોતાના મત વિસ્તારમાં ગયા છે, પોતાના રાજ્યમાં ગયા છે. ગુજરાતની અંદર 5 યાત્રા ચાલી રહી છે, એમાંની મારી યાત્રા ક્રમશઃ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનથી શરૂ થઈને ગઈકાલે કામરેજ, કુસંબા, ત્યાંથી ચીખલી આગળ વધીને વલસાડ, અને ગઈકાલે સવારે બદેલી મોરારજીભાઈ દેસાઈના જન્મસ્થાન ત્યાંથી આગળ વધીને બિલીમોરા, ગણદેવી, નવસારી થઈને કામરેજ થઈને જ્યારે સુરત પ્રવેશ કર્યો ત્યારે ભવ્ય સ્વાગત થયું. દરેક જ્ઞાતિ દ્વારા, દરેક સમાજ દ્વારા અને દરેક ઉંમરના લોકોએ ખૂબ ઉષ્માભેર જ્યારે સુરતમાં મારું સ્વાગત કર્યું છે ત્યારે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મહિલા સશક્તિકરણની ફક્ત વાતો જ નહીં પણ 11 મહિલા મંત્રીઓને કેન્દ્રીય એમના મંત્રીમંડળમાં, પ્રધાનમંત્રીના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું, ઓબીસી સમાજને સ્થાન મળ્યું. કહેવાય છે કે દીકરી જન્મે પછી 2 કુળને તારે, તેમ અનાવિલ બ્રાહ્મણમાં જન્મ થયો છતાં ઓબીસી સમાજના દરજી જ્ઞાતિની અંદર સૌ પ્રથમ વખત આખા દેશની અંદર દરજી જ્ઞાતિમાંથી કોઈનો સમાવેશ કરીને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હોય તો એ મને આપ્યું છે. અને ઓબીસી સમાજની સાથે સાથે એસસી સમાજ, એસટી સમાજ, દરેક સમાજને એક સરખું પ્રતિનિધિત્વ આપીને ખૂબ સરસ ફૂલોનો ગુલદસ્તો જ્યારે બન્યો છે ત્યારે આખા દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 15 ઓગસ્ટે જે આઝાદીને અમૃત મહોત્સવની શરૂઆત થઈ છે એની અંદર અમે બળ પૂરીશું. દરેક મંત્રાલયો દ્વારા, દરેક મંત્રીઓ દ્વારા, દરેક કેબિનેટ મંત્રીઓ દ્વારા ખૂબ સરસ રીતે આયોજન કરીને જે આવનારા દિવસોની અંદર જે કોવિડમાં આખી દુનિયાએ જે 2 વર્ષનો સમયગાળાની અંદર જે ધીમી ગતિ હતી તેમાં જ્યારે વેક્સિનેશનના માધ્યમથી ગઈકાલે જ આપણે જોયું હશે કે 1 દિવસમાં સૌથી વધારે વેક્સિન મૂકવાનો રેકોર્ડ પણ ભારત દેશમાં થયો. આજે સવારે અન્ન વિતરણ વ્યવસ્થાની અંદર જ્યારે હું ગઈ ત્યારે દિવાળી સુધી આ અન્ન વ્યવસ્થા સૌથી મોટી, જેની દુનિયા એની વખાણ કરી રહ્યા છે કે આટલા બધા સમય સુધી એટલે કે લગભગ એપ્રિલ મહિનાથી શરૂ થયેલી આ અન્ન વિતરણ યોજના
દિવાળી સુધી લંબાવીને ગરીબો સુધી અંત્યોદય સુધી સેવાના માધ્યમથી અમે સૌ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે ખૂબ સરસ જે જવાબદારી મને રેલ મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયમાં મળી છે, બંને કેબિનેટ મંત્રીઓ ખૂબ સરસ માર્ગદર્શન કરી રહ્યા છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીનું, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆરભાઈનું, સૌના માર્ગદર્શન અને વિજયભાઈ અને નીતિનભાઈ ના નેતૃત્વમાં ચાલતી ગુજરાત સરકારની અંદર સાથમાં અમે એમાં પૂરક રહીને આવનારા દિવસોની અંદર ખૂબ વિકાસના કામો કરીશું. 21મી સદી ભારતની સદી હશે અને પ્રધાનમંત્રીએ જોયેલું સપનું પૂરું કરવા માટે અમે સૌ પ્રયત્ન કરીશું. ટેક્સટાઇલની અંદર થોડા દિવસ પહેલાં જ હું સીઆરભાઈ અને પ્રભુભાઈ જ્યારે સુરતથી આવેલા પ્રતિનિધિમંડળને લઈને ગયા અને જે વિસ્કોસ યાર્ન માટેનું એન્ટી ડમ્પિંગ ડ્યુટીને લગતી સમસ્યા હતી એને માટેની જ્યારે યોગ્ય સ્તરે રજૂઆત થઈ અને એનું પરિણામ પણ મળ્યું અને એ પરિણામના ભાગરૂપે જ્યારે આખા દેશની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ફક્ત સુરત નહીં પણ આખા દેશની અંદર જ્યારે વ્યાપેલી છે, તમિલનાડુનો કોટન ઉદ્યોગ હોય, પશ્ચિમ બંગાળનો જૂઠ ઉદ્યોગ હોય, નોર્થમાં નીટિંગ ઇન્ડસ્ટ્રી લુધિયાણા બાજુ કે જમ્મુ કાશ્મીરની પશ્મિના શાલ હોય, વેસ્ટની અંદર આપણે જોઈએ તો કચ્છની બનતી જે શાલો હોય કે કચ્છના આપણા અભલા વર્ક હોય, આવી રીતે દરેક આર્ટિઝનને, દરેક હેન્ડલૂમને, હેન્ડીક્રાફ્ટને ખૂબ સરસ રીતે આગળ લઈ જવા માટે એને પ્લેટફોર્મ પૂરું કરવા માટે સરકારશ્રીએ ખૂબ સારું આયોજન કર્યું છે. ખૂબ બધી યોજનાઓનું નવીનીકરણ થઈ રહ્યું છે. રેલવે ખૂબ ઝડપથી દોડી રહી છે. રેલવે આપણી જીવાદોરી ગણાય છે અને રેલવેને આધુનિક નવું સ્વરૂપ આપવાનું જ્યારે નક્કી થયું છે ત્યારે કેબિનેટ મંત્રી વૈષ્ણવજીના માર્ગદર્શનની અંદર જેને પ્રધાનમંત્રી સીધું માર્ગદર્શન આપે છે અને અમે બંને MOS મંત્રીઓ દાનવે સાહેબ અને હું અમે લોકો ત્રણેય મળીને ખૂબ સરસ વાત એમના દ્વારા થઈ કે અમે 1+1+1 એટલે 1 અને 2 MOS એવું નથી પણ અમે 111 છે અને જ્યારે કોઈ સાંસદ મળવા જાય, કોઈ એક મંત્રી મળવા જાય એટલે બીજો 1 ઉમેરીને 1111 કરીને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આખું ફ્યુચર પ્લાન એમનો રજૂ કરી દીધો છે. અહીંયા આવતા પહેલાં અમે દરેક ગુજરાતના સાંસદોએ એમના GM સાથે આપણા ગુજરાતને લગતા પ્રશ્નો અંગે અને એની જે કંઈ અત્યાર સુધીની રજૂઆત હતી નવા આવેલા DRM બધા સાથે અમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતો પણ કરી. આ ઉપરાંત જ્યારે ખૂબ વર્ષોથી 2 માંગણીઓ સુરત માટેની વારંવાર જે અમારા ત્રણેય દ્વારા અમે કરાતી હતી તેના ભાગ પૈકી આવતીકાલથી એટલે કે 19મી તારીખથી સુરત મહુવા સુપરફાસ્ટ ટ્રેન જે સપ્તાહમાં 5 દિવસ ચાલે છે તેને માટેની શરૂઆત થઈ કાલે કરવામાં આવશે. સુરતથી મંડે, ટ્યુઝડે, થર્સડે, સેટરડે અને સન્ડે ચાલશે. 1 મહુવા ટ્રેન ઓલરેડી ચાલુ છે જે પોતે અમદાવાદ મુંબઈથી ચાલે જ છે એટલે સપ્તાહના 7 દિવસ 630 કિલોમીટરની દૂરી પૂરી કરીને 11 ઘંટા અને 5 મિનિટમાં 9 સ્ટોપેજ સાથે સુરતથી રાત્રે 10 વાગે નીકળશે, જે એઝ યુઝવલ જે વર્ષોની બધાની સમસ્યા અને માંગ હતી એના સંદર્ભમાં અને મહુવા સવારે 9 વાગે પહોંચશે. મહુવાથી સાંજે 7:30 નીકળશે અને સુરત સવારે 6:30 પહોંચશે. 21 ઓગસ્ટથી એ રેગ્યુલર શરૂ થશે. આવતીકાલે એના એ ટ્રેનને ટેમ્પરરી 19 તે હાફ સ્ટાર્ટ અમે અહીંયા સુરતથી કરીશું. આપ સૌને પણ આમંત્રણ છે, અમે ત્રણેય સાંસદ પણ ત્યાં હાજર રહેવાના છે. એના સિવાય એક સંપર્ક ક્રાંતિ સ્ટેશન જે ટ્રેન ચાલી રહી છે કોચીવલી ચંડીગઢ, તે સંપર્ક ક્રાંતિ ટ્રેનને મુંબઈથી જે શરૂ થાય છે અને એનું એક સ્ટોપેજ આજે રાત્રે એટલે 19મી રાત્રે 3:15 વાગ્યાથી આ ટ્રેનનું સ્ટોપેજ પણ સુરતને મળતું થઈ જશે. એટલે રેલવે મંત્રાલય અને ટેક્સટાઇલની અંદર જે જવાબદારી મને મળી છે ખૂબ નિષ્ઠાપૂર્વક જે પ્રધાનમંત્રીએ સપનું જોયું છે એ પૂરું કરવા માટે પ્રયત્નશીલ રહીશ. આપ સર્વનો પણ મને સાથ સહકાર જોઈશે. જે રીતે અત્યારે સુધી 3 ટર્મ સુધી અમે બંને સાંસદો લગભગ 76% કરતાં વધારે મતોથી ચૂંટાઈને લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે સુરતની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો રાખ્યો છે, પ્રભુભાઈ પણ એમાં જોડાઈ ગયા છે, તો એ જ રીતે આવનારા દિવસોની અંદર પણ ગુજરાતની અંદર પણ આ જ ગતિ પકડી રાખીને અમે સૌ સાથે મળીને કામ કરશું. આભાર. બે વિષય ભૂલી ગયા. આપણે વર્ષોથી સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવા માટેનો પ્રયત્ન કરતા હતા.
કેટલીક વાર ટેન્ડર લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેટલીક મંદી, કેટલીક કોરોનાને કારણે એમાં આપણે સફળ થયા નહોતા. અમે બંને જણાએ મળીને, પહેલાં અમે રેલવે મંત્રી, કેબિનેટ મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવજીને પણ અમે મળ્યા, એમની પણ રજૂઆત કરી છે. એટલે સુરત સ્ટેશન, ઉધના સ્ટેશન અને એની અંદર પણ કોમર્શિયલ અને રેલવેના પાર્ટને કેવી રીતે ડેવલપ કરે એના માટે એમણે અલગ અલગ પાર્ટ પાડ્યા છે અને એના પણ ટેન્ડરો આવનારા દિવસોમાં આવશે. એટલે એમાઉન્ટ પણ નાની થશે એટલે કોઈ પણ ટેન્ડર એમાં ભાગ લઈ શકશે. તો એ પ્રકારે એમાં પણ પ્રક્રિયા ઝડપમાં થઈ જશે. અમે કેટલીક ટ્રેનોને શતાબ્દી અને ગુજરાત ક્વીન એને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટેની પણ માગણી કરી છે અને એમાં પણ એ દિશામાં વિચારી રહ્યું છે. જલ્દીથી એનું પણ પરિણામ આવશે. અમે વલસાડથી પાલનપુર અથવા આબુ સુધી રોજ સાંજે એક ટ્રેન શરૂ થાય અને ત્યાંથી સાંજે એક ટ્રેન પાછી આવે. તો એ પ્રમાણે ઉત્તર ગુજરાતના લોકો માટે જે ટ્રેનની ડાયરેક્ટ વ્યવસ્થા નથી, એમણે અમદાવાદ જવું પડે, અમદાવાદથી ફરી ટ્રેન બદલવી પડે અથવા બસમાં જવું પડે, એના બદલે હવે સીધા ટ્રેનથી જઈ શકાય એ પ્રકારની જે અમે માગણી કરી છે એ પણ જલ્દીથી પૂરી થાય એવી શક્યતા છે. કે ગાંધીનગર રેલવે સ્ટેશન જે રીતે ડેવલપ થયું છે અને એમાં પ્લેટફોર્મ ઉપર, સ્ટેશનની ઉપર, બિલકુલ પ્લેટફોર્મની ઉપર જ 400 બેડની ફાઇવ સ્ટાર હોટલ જે બની છે એ અદ્યતન હોટલ, એના પહેલાં માળ પર પણ તમે હો તો પણ તમને ટ્રેનનો અવાજ નહીં આવે એ પ્રકારની એ હોટલ જે બની છે એને લોકોને હજુ ખબર નથી પડતી. એટલે આવી જે વધુમાં વધુ ટ્રેનો ત્યાં જઈને થશે તો એનાથી લોકો જે મોદી સાહેબે એક નવું સપનું આખા દેશને આપ્યું છે કે રેલવે સ્ટેશનની જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો એ પણ જોવા મળશે. અમે દાંડી, એ દાંડી જે રીતે મહાત્મા ગાંધીજીને દાંડીનો સત્યાગ્રહ, એ આપણને બધાને ખબર છે, સત્યાગ્રહમાં ભાગ લેનાર ગાંધીજી સાથે બીજા 79 લોકો, એ દરેકની સ્ટેચ્યુ, દરેકની પ્રતિમા બની છે. તો એ પ્રતિમાનું એક આકર્ષણ છે. રોજ 5,000 લોકો ત્યાં જોવા આવતા હતા કોરોના પહેલાં અને શનિવાર રવિવારે 25,000 લોકો આવતા હતા. પણ ત્યાં વધુ જો ટ્રેનો રોકાય તો વધુ લોકો જો લાભ લઈ શકે એના માટે અમે ત્યાં પણ નવસારી સ્ટેશન પર વધુ ટ્રેનોના સ્ટોપેજ એમાં અમે માગ્યા છે. અમલસાડથી દિલ્હી રોજ ચીકુની એક ટ્રેન જાય છે અને એ ટ્રેન જ્યારે દિલ્હીના પ્લેટફોર્મ પર ઉતરે છે ત્યારે એને લેફ્ટ સાઈડમાં રોડ નથી એટલે એમણે રાઈટ સાઈડમાં ઉતારીને આખો માલ, આખી પેટીઓ, ચીકુની પેટીઓ એ ઉંચકીને લઈ જવો પડે છે. એના કારણે મજૂરી વધે છે, સમય પણ જાય છે. એટલે ત્યાં લગભગ 5-1 કરોડના ખર્ચે દિલ્હીનો પ્લેટફોર્મ ડાઈ બાજુનો બનાવવું પડે એવું છે. એના માટે પણ અશ્વિનજીએ સૂચના આપી છે એટલે એ કામો એમણે જણાવતા રહી ગયા. એટલા માટે પૂરક એમાં તમને ઉમેરું છું. તો આ રીતે રેલવે મંત્રાલયનું કામ પણ ઝડપમાં શરૂ થયું છે. ટેક્સટાઈલમાં પણ વિસ્કોસનો ઓર્ડર એક જ દિવસમાં એમની જે માગણી હતી એ માગણી મંજૂર થઈ તો એ રીતે ટેક્સટાઈલ મિનિસ્ટર પણ કામ શરૂ થઈ ગયું છે અને મારી પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ દર્શનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે એ સફળ થશે અને દક્ષિણ ગુજરાતના જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નોને જલ્દીથી ઉકેલશે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.